मित्रों बे गुणमां एक असरस मजानो दाखलो छे, 150 अने 32 आ बन्नेनो गुसाअ युक्लिडनी प्रविधिथी शोधो। आ समत्ता पहेला तमे जे जाणो छो एने याद करी लईए, जेम के 13 आप्या छे एने भाग्या तमारे 5 करवा छे, तो तमे शुं करशो 13 लखशो, अहींया 5 करशो, 5 2 10 अने आ 3 शुं थशे शेष। आपणे दरेकना नाम पण याद छे के तमे 13 ने भागो छो, एटले के आ जे 13 छे एने कहेशुं आपणे भाज्य। केटला वडे भागो छो? तो 5 वडे, तो एने आपणे कहेशुं भाजक। आ शुं थशे? तो भागफळ मळे छे आपणने। अने जे 3 वध्या एने आपणे शुं कहीए छीए? शेष। फरीथी जेने तमे भागी रह्या छो ए शुं थशे? भाज्य। जेना वडे तमे भागो छो ए शुं थशे? भाजक। जे ભાગફળ અહીંયા જેટલા વડે ગુણાકાર થયો, તો 5 2 ને 10 એટલે 2 છે, એ ભાગફળ થશે, અને 13 માંથી 10 જતા 3 જે વધે છે એને આપણે શેષ કહેશું। ઓકે મિત્રો, આ વાત સમજવા આપણે શું કરશું, 150 ને 32 વડે ભાગાકાર કરીશું। 150 ને 32 વડે ભાગાકાર કરશો તો 32 ચોકુ થશે 128, એટલે કે શેષ વધશે। આપણને એ પણ ખબર છે હંમેશા એ આના કરતા નાની જ હશે શેષ, તો જે મોટી સંખ્યા છે એને આપણે નાની સંખ્યા વડે ભાગશું, અહીંયા ભાગફળ આવશે, અહીંયા શેષ આવશે। હજી આપણે આગળ કેવી રીતે કરશું કે આ જે 32 છે એને 22 વડે ભાગશું, તો થશે 32 ભાગ્યા 22, તો 22 એકુ 22, શેષ કેટલી વધશે? 10। ફરીથી 22 ભાગ્યા 10 કરશું, જ્યાં સુધી શેષ શૂન્ય ન આવી જાય, 10 2 20, શેષ કેટલી આવશે? 2। ફરીથી 10 ભાગ્યા 2 કરશું, તો 5 2 ને 10, યસ આવી ગયું શૂન્ય। તો જે શેષ શૂન્યેતર છે, આ તો શૂન્ય આવી ગયા ને, તો શૂન્યેતર કોણ થશે? તો શૂન્યેતર થશે 2। આ જે 2 છે ને એ આનો ગુસાઅ થશે। મિત્રો તમને થશે કે લખવું કેમ, જેમ કે આપણે આગલું ઉદાહરણ પાછું જોઈ લઈએ કે આપણે 13 ભાગ્યા 5 કર્યું હતું, તો 5 2 10 અને શેષ વધતી 3। કોઈ કહેશે કે આ 3 ના ઉપયોગથી 13 આવે? હા આવે જ ને, આપણે શું કરીએ છીએ કે 13 ને 5 વડે ભાગીએ છીએ, એટલે આ ભાગફળ મળે છે ને આ શેષ મળે છે। તમારે શું કરવાનું, આ 2 નો ગુણાકાર કરો, તો શું થશે? 5 2 10, અને જો એમાં તમે શેષ ઉમેરી દો, ફરીથી અહીંયા ગુણાકાર અને આ સરવાળો જુઓ, જોઈ આપણે ચેક કરી લઈએ, 5 2 10 વત્તા 3 13, જોજો આવી ગયું। ફરીથી આ બંનેનો ગુણાકાર, આને પ્લસ કરો એટલે 13 મળે। આવું જ આપણે અહીંયા કરી શકીએ, અહીં તમે આ રીતે સ્ટેપ લખશો, જેમ કે 150 ભાગ્યા 32 છે એટલે 150 બરાબર 32 ગુણ્યા 4 વત્તા 22, પછી તો આ 32 એટલે શું, તો 22 ગુણ્યા 1 વત્તા 10, પછી તો આ 22 એટલે કોણ, તો આ 22 એટલે 10 ગુણ્યા 2 વત્તા 2। ઓકે, અને છેલ્લે આ 10 એટલે કોણ, તો આ 10 એટલે 2 ગુણ્યા 5 વત્તા 0। તો આટલું લખી અને પછી લખવાનું કે માટે ગુસાઅ 150 અને 32 એટલે શું, તો કે અંતિમ શૂન્યેતર શેષ, તો આ તો શૂન્ય છે, તો અંતિમ કોણ હતું? શૂન્યેતર, શૂન્ય ઇતર એટલે શૂન્ય સિવાયની, તો શૂન્ય સિવાયની કોણ હતી? તો 2, એટલે તમારે અહીં લખવાના 2, તો આ છે એનો જવાબ થશે। મજા આવી?